ભરૂચમાં શાંતિપૂર્ણ માહોલમાં વિઘ્નહર્તાની યાત્રા નીકળી હતી તો ભરૂચના રોહિતવાસમાં શ્રીજી યાત્રાનું મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું તો પાલેજમાં નીકળેલી તે મિલાદુન નબીના જુલુસનો હિન્દુ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા. ભરૂચમાં વિઘ્નહર્તાની આજે નિર્વિઘ્ને યાત્રા નીકળી હતી ત્યારે ભરૂચમાં આજે કોમી એકતાના દર્શન પર થયા હતા. એક તરફ મુસ્લિમ સમાજે શ્રીજીની યાત્રાનું સ્વાગત કર્યું હતું તો બીજી તરફ હિન્દુ સમાજે પાલેજમાં ઈદે મિલાદના જુલુસનું સ્વાગત કર્યું હતું. ભરૂચમાં આજે વિઘ્નહર્તાની નિર્વિઘ્ને યાત્રા નીકળી હતી. 10 દિવસ સુધી આતિથ્ય માણ્યા બાદ આજે ભગવાન શ્રી ગણેશે ભક્તજનો વચ્ચેથી ભાવભીની વિદાય લીધી હતી ત્યારે ભરૂચમાં આજે ઠેક ઠેકાણે ભગવાન શ્રી ગણેશ વિદાય યાત્રા નીકળી હતી ત્યારે ભરૂચના રોહિતવાસ ખાતે ભગવાન શ્રી ગણેશની યાત્રા આવી પહોંચતા મુસ્લિમ સમાજ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તો પાલેજમાં મુસ્લિમ સમાજના ઈદે મિલાદના તહેવારને લઈને જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. મુસ્લિમ સમાજના મહાન પૈગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મદિન નિમિત્તે ઈદે મિલાદના પર્વની ઉજવણી કરવામાં આવે છે જેને લઈને પાલેજ ગામમાં મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પાલેજ ટાઉન યાત્રા આવી પહોંચતા હિન્દુ સમાજ દ્વારા યાત્રામાં હાજર મુસ્લિમ સમાજના આગેવાનોને ફૂલહાર પહેરાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આમ ભરૂચમાં આજે કોમી એકતાના દર્શન થયા હતા.